વેલકમ બેક ટુ શાંતિ પની એજ્યુકેશનલ એકેડમી. ચાલો આજે આપણે જે આપણો યુનિટ નંબર કયું હતું, આપણો યુનિટ નંબર જે 4 હતું, અ વન્ડરફુલ ટ્રેઝર, તો તેની આપણે 3 એક્સરસાઇઝ જોયેલી હતી. ઓપ્શનવાળી, ફિલ ઇન ધ બ્રેન્ક્સ અને ટ્રુ એન્ડ ફોલ્સ આપણે કરેલું હતું. આજે આપણે અભ્યાસ કરીશું નંબર 4 ક્વેશ્ચન, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા આપણને બે ક્વેશ્ચન આપેલા છે, એના આપણે આન્સર જોઈશું. ચાલો, તો આન્સર મેં નોટબુકમાં લખ્યા છે, તમારે પણ નોટબુકમાં એને કોપી કરવાની છે. ચાલો, પહેલો આન્સર આપણો, પહેલો ક્વેશ્ચન શું છે આપણો, વે ડીડ હિલ્ડા કીપ ધ એપલ, વોટ હેપન ટુ ધ એપલ, કે હિલ્ડાએ એપલ ક્યાં મૂક્યું અને એપલ સાથે શું થયું. તો આન્સર શું આવશે, હિલ્ડા કેપ્ટ ધ એપલ ઇન હર ડ્રોવર, ધેન ધ એપલ લે ઇન ધ ડ્રોવર અન્ટિલ ઇટ સ્પોઇલ. કે એણે એનું એપલ સફરજન કાં મૂક્યું, ડ્રોવરમાં, અને જ્યાં સુધી તે બગડશે નહીં ત્યાં સુધી ડ્રોવરમાં રહેશે. ચાલો, ક્વેશ્ચન નંબર 2, વોટ ડીડ રૂડોલ્ફ ડુ વિથ ધ એપલ, કે રૂડોલ્ફે એપલ સાથે શું કર્યું. તો રૂડોલ્ફ ટુક આઉટ હિઝ પેન નાઇફ ફ્રોમ હિઝ પોકેટ એન્ડ કટ ધ ગોલ્ડન એપલ ઇન હાલ્વ્સ, ઇન ઈચ પોઈન્ટ ઓફ ધ સ્ટાર લે અ સ્મોલ બ્લેક સીડ. રૂડોલ્ફ કેરફુલી ટુક આઉટ ઓલ ધ સીડ્સ એન્ડ મેડ હોલ ઇન ધ મડ, ધેન ડ્રોપ એન એપલ સીડ એન્ડ કવર અપ ધ સીડ્સ વિથ મડ એન્ડ ઇટિંગ ધ રેસ્ટ ઓફ ધ એપલ. કે રૂડોલ્ફે શું કર્યું, તો એના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને સફરજનને બે ભાગમાં ટુકડા કર્યા, ત્યાર પછી એની અંદર જે સ્ટાર જેવું દેખાય તે એના બ્લેક સ્મોલ સીડ એટલે કે એના બીજ હોય છે, તેને એણે માટીમાં છેદ કર્યો, હોલ કર્યો અને માટીમાં એને દાટી દીધા, અને પછી એના પર શું કર્યું, પાછી માટી ધૂળ પાછી એના ઉપર કરી દીધી, અને પછી સફરજન ખાતો ખાતો નીકળી ગયો. બરાબર, તો આ થઈ ગયા આપણા ક્વેશ્ચન આન્સર. ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ આપણે, વોટ્સ ધ ગુડ વર્ડ, સર્કલ ધ નેમ્સ ઓફ ફ્રૂટ્સ ઇન ધ ગીવેન વર્ડ જંબલ. યહાં અહીંયા આપણને જંબલ આપેલું છે, અલગ અલગ શબ્દ આપેલા છે. તો ફ્રૂટ્સ, ફ્રૂટ્સ એટલે કે ફળ, જે ફ્રૂટ આવે તેના પર આપણે શું કરવાનું છે, સર્કલ કરવાનું છે. તો પિયર, પિયર ફ્રૂટ છે, હા. ડાયમંડ ફ્રૂટ છે, ના. એપલ ફ્રૂટ છે, હા. સ્ટીક ફ્રૂટ છે, ના. ગ્વાવા ફ્રૂટ છે, હા. ગ્રેપ, તો હા. ગોટ ફ્રૂટ છે, ના. કપોર છે, ના. કેક છે, ના. હોર્સ છે, ના. ડેમ, ના. હની, ના. ગ્રેટ, ના. ટેબલ, ના. વોટરમેલન, તો હા. વોટરમેલન એટલે તરબૂચ. ચાલો, બનાના આવશે, હા. બનાના ફ્રૂટ છે. ડ્યુ નહીં આવશે. ઓરેન્જ આવશે, તો આવશે. મિલ્ક આવશે, નહીં આવશે. જગ આવશે, નહીં આવશે. ઓવન આવશે, નહીં આવશે. સ્ટ્રોબેરી આવશે, તો આવશે. એલિફન્ટ આવશે, નહીં આવશે. ક્નાઇટ આવશે, નહીં આવશે. કાઇટ આવશે, નહીં આવશે. મેંગો આવશે, હા આવશે. ક્રિસ્ટલ આવશે, નહીં આવશે. ગન આવશે, નહીં આવશે. પ્લમ આવશે, આવશે. લૂપ આવશે, નહીં આવશે. તો આ થઈ ગયા આપણા ફ્રૂટ્સના નામ. બરાબર છે. ચાલો, ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ, મેક સેન્ટેન્સ વિથ ધ ફોલોઈંગ વર્ડ્સ. અહીંયા આપણને જે વર્ડ, જે શબ્દ આપેલા છે, 6 શબ્દ, તેનું આપણે સેન્ટેન્સ એટલે કે વાક્ય બનાવવાનું છે. અહીંયા 3 તમને કરીને આપેલા છે, બાકીના જે 3 છે તે તમારે શું કરવાનું છે, હોમવર્કમાં કરવાનું છે. તો ચાલો, સીડ્સ, તો સીડથી વાક્ય શું બનાવ્યું, ઇન ઈચ પોઈન્ટ ઓફ ધ સ્ટાર લે અ બ્લેક સ્મોલ સીડ. પછી પોકેટ, તો પોકેટથી શું બનાવ્યું, રૂડોલ્ફ ટુક આઉટ હિઝ પેન નાઇફ ફ્રોમ હિઝ પોકેટ. સોરોફુલી, સોરોફુલીથી શું બનાવ્યું, ધ એપલ ટ્રી સેંગ સોરોફુલી. ઓકે, બાકીના 3 વાક્ય તમારે ઘરેથી બનાવવાના છે.